विश्वासी प्रेम होवो जोईए, प्रेम वगर ही कई ना थोड़ी का पद्धति करवी तो उपर छली मान मान थाय एमज नथी ने एम नहीं करवा प्रेम थी वस्तु नो स्वीकार करिए ने तो ई परिणाम झड़प थी लई आवे અને જુવાન માણસ માટે 35-40 વર્ષ કે એની નીચેની આપણી આયુષ્ય છે તો અત્યારે જાગી જઈએ ને તો બધા પ્રશ્નોનું સમાધાન ખાલી લગભગ 30 કે 60 દિવસમાં તો આવી જાય. અને બેનોને તો શું છે ભાઈ કે જે મંથલી સાયકલ જે ફરતું હોય ને ત્યારે બ્લડિંગ શરીરમાંથી નીકળતું હોય તો ત્યારે એનું હિમોગ્લોબિન લેવલ ડાઉન આવે, ત્યારે એનું ચીડચીડાપન કે ગુસ્સો વધારે હોય અને અંદર હોર્મોન્સ ચેન્જીસ થતા હોય ને ત્યારે બીજી ઘણી શારીરિક સમસ્યાઓ પણ ઉદ્ભવતી હોય. એટલે ભાઈઓની જિંદગી આપણી ઈઝી છે જિંદગી, એમ 30-30 દિવસ આપણે મોજમાં હોય, બહેનોની જિંદગીમાં આવા ઘણા બધી પરિસ્થિતિઓ આવતી હોય છે. એટલે ત્યારે ગાયનેકોલોજીસ્ટ પાસે જાઓ, દવાઓ ખવડાવશો તો એનું સમાધાન નથી. આવી કોઈ એક કે દોઢ વર્ષથી એને તો હું દવા લેવા લઈ જ નથી જતો, કઈ પણ થઈ ને બરોબર એ અઠવાડિયે 10 દિવસ એમ એને માનસિક રીતે થઈ જાય કે હવે મને મટી. એના શરીરમાં જેટલા હાની છે ને, એક હાથ છે ને તો હાથમાં 4 જગ્યાએ દુખાવો હોય, મને છે ને દર્દી નો ફેસ કે બોડી લેંગ્વેજ હોય ને એના આધારે મને તરત આઈડિયા આવે કે અમુક અમુક પ્રકારની સમસ્યાઓ થી તકલીફમાં હોય શકે. એટલે આ રસ્તો એવો છે ને કે આધ્યાત્મિક સાધના પણ છે અને બીમારીમાંથી મુક્ત થવા માટેનો સરળમાં સરળ રસ્તો છે. જો તમને કોઈ એવા ડોક્ટર પાસે જાશો ને તો આપણી પોતાની અંગત તકલીફ કહેતા આપણને શરમ સંકોચ થાય, પછી દવાના જે લાંબા લિસ્ટ લખી દે એ આપણે ભોજન કરતા વધી જાય, પેટમાં જાય ને તો પાછી આગ લાગે, એસિડિટી ઠારવા માટે પાછી બીજી ગોળી આપે, આવું બધું થતું હોય છે. પછી આપણે કંટાળીએ, પછી છેલ્લે શું થાય કે હવે કાંઈ ન કરવું, જેમ હાલે ને એમ રૂટિન હાલવા દઈએ. પણ હું આપણી આ એજ બીમાર પડવાની નથી, આપણે તો હસતા કૂદતા રમતા હોવા જોઈએ. નાના છોકરાનું વજન ભૂખી લઈ પૂરું એને પ્રેશર કરે ને પછી બે રોટલી બપોરે બે રોટલી સાંજે મારે ખોરાક એટલો નતો, શરીર ભરે ને આવું પણ મારે દવાથી મારે શરીર વધી ગયું. આવતા મહિને માનો કે 10 ને બદલે 5 કિલો ઘટે, 3 કિલો ઘટે, શરીરમાં જે રીતે શુદ્ધિકરણ થશે ને એમ વધારે ઓછું ઘટશે. જરૂરી નથી કે પેલામાં 9 કિલો ઘટે તો બીજામાં 9 કિલો ઘટે, એવું બને કે બીજા મહિને 3 કિલો જ ઘટ્યું અને એવું બને કે બીજા મહિને 12 કિલો ઘટી ગયું. શરીર કઈ રીતે કરે છે આપણા ઓર્ડર પ્રમાણે માનશે નહીં, શરીર એની રીતે કામ કરે છે. આપણે એને કોઈ સલાહ સૂચન દેવાની જરૂર નથી, આપણે તો સાહેબે કીધું એટલું કરવાનું છે. કોક મહિનો એવો જાય કે 1.5 કિલો વજન જ ઘટે તો આપણે એની સામે જોવાનું નથી, શરીરના પોતાના વિજ્ઞાન પ્રમાણે શરીર આગળ વધશે એ રીતે કરવાનું છે. વાયુ પ્રકૃતિનો પ્રકોપ છે ને એ વધારે છે, દુખાવા થાય છે ત્યાં કઈ આપકો બારે મહિને શરદી જ રહી છે તો કફ પ્રકૃતિ વધારે જોર કરતી હોય, તમારા દુખાવાની ફરિયાદ છે ને વાયુ પ્રકૃતિ કઈ ચરમ સીમાએ છે. એટલે વાયુ પ્રકૃતિને આપણે દૂર કરવાની છે, લીલા બાંધળ વાયુ પ્રકૃતિને બેલેન્સ કરી દેશે, ગ્રીન જ્યુસ છે એનીમાં છે એ આપણા જૂના ટોક્સિકોને શરીરની બહાર ફેંકી દેશે 5-15 દિવસ કે મહિના દિવસની અંદર. ત્રીજું કે હવે નવો વાયુ તો ઉત્પન્ન ન કરાય ને, પાછો જૂનો કચરો તો કાઢતા જાય, નવો વાયુ ઉત્પન્ન ક્યાંથી થાય એનું આપણે નોલેજ હોવું જોઈએ. તો નવો વાયુ છે ને પ્રોટીનયુક્ત ખોરાકમાંથી ઉત્પન્ન થાય છે. 25 વર્ષ સુધી આપણો દીકરો કેમ ગયો એને પ્રોટીનની જરૂર પડે તો અનાજ કઠોળ કે એવી કોઈ વસ્તુ છે એને આપી હોય તો એનો ગ્રોથ છે કેવો થાય, સરસ થાય હાઈટ ના બોડીને. પણ હવે આપણે 25 વર્ષ તો લગભગ તમને થઈ ગયા છે, 25ની ઉપર આપણે ઓવરટેક કરી ગયા છે, 25 વર્ષ પછી પ્રોટીનની આવશ્યકતા રહેતી
નથી અને અગર જો પ્રોટીન યુક્ત ખોરાક લેવામાં આવે તો ગેસ થાય, ગેસ થશે પછી દુખાવાની ફરિયાદો આવે છે. એટલે આપણી હોશિયારી એમાં હોવી જોઈએ કે આપણે પ્રોટીન હવે બંધ કરવાનું છે શરીરમાંથી. પ્રોટીન કેમાંથી મળે? અનાજ દાળ કઠોળમાંથી મળે છે, અને ખાસ કરીને કઠોળમાંથી. તો એવો ખોરાક તો ભૂલે છું કે ન લેવો, લેવો પડે. કારણ કે રાત્રે તો આપણે રોટલા રોટલી થેપલા પૂરી કઈક યાદ આવી જાય. જૂનો કઈક ભૂતકાળ નો સ્ટોક છે ને શરીરમાં, કઈક વાયુ થઈ ગયો એવું થોડું કઈક લઈ લીધું છે, તો એને આપણે હવે ડિસ્ટ્રોય કરવાનું છે. તો આ તો તમારા માટે ઈઝી થઈ પડશે કે તમે ફૂડી નથી, નકર શોખીન હોય બેનો, ઓલું ખાઈ લો, આ ખાઈ લો, આ ખાઈ લો, આ ખાઈ લો, તો એ બધું તમારે અત્યારે બંધ છે. મમરાની ભેળ બનાવીને ખાવાની છૂટ છે, એમાં કોઈ મને નથી. પણ દિવસમાં ત્રણ વખત નહીં, ભેળમાં આવે શું કરવાનું છે? જે આપણે ખજૂરની ચટણી માનો કે નાખી, તો રાંધેલી ખજૂરની ચટણી નાખવાની. એવું નથી નાખતી, અને કાકડી ટમેટા કે એવું જે કઈ વસ્તુ છે ને, એ ભેળ ની અંદર કાચી મિક્સ કરીને ખાવાની આદત પાડી દે, જેને વેજીટેબલ અને અનકુકડ ભેળ કહેવાય. તો એવી ભેળ આપણા યુટ્યુબ ચેનલ ઉપર પણ એ વિડીયો છે ભેળનો, સરસ મજાનો. અને દિવસે રાંધેલું દાળ કે રોટલી, એમાં ઘઉં તો બિલકુલ અડધી રોટલી ખાતા હોય ને તો મૂકી દેજો, ગેસ ઉત્પન્ન ના કરવો એમ શરીરમાં પાછો. કારણ કે પાચન થઈને નીકળતું નથી ઘડીકમાં, અને સડેલો ઘઉં છે ને એનો લોટ આપણા આંતરડામાં ક્યાંક ને ક્યાંક પડ્યો રહે છે. ઘણા એમ કે મારો ખોરાક બહુ નથી, પણ હું કહું અડધી રોટલી બહુ ઝેરી છે, તકલીફ કેવડાવે છે. એ આંતરડાઓમાં ક્યાંક ને ક્યાંક ચોટેલી છે ને કચરો, એમાંથી તો ગેસ ઉત્પન્ન થાય છે, અને એના કારણે તમને દુખાવાની ફરિયાદ વારે વારે કર્યા રાખો. પછી આપણે ફરિયાદ કરવાનું ટાળીએ, કંટાળી જઈએ, અને ઘરે કાયમ એક ને એક વાત કહેવી તો ઓલાય કે આ એમાં કઈ નવીન છે નહીં. 15 દિવસ થાય ને કોઈ પણ દુખાવાનો, પછી એને હોસ્પિટલ લઈ જાય. આપણે આરામથી ઇમરજન્સીમાં ખાઈ લઈએ છીએ, પણ દવાઓ ખવાય નહીં. ઘણા હોકો વરણ થયા હોય ને એક ગોળી માથાની ન ખાતી હોય, એ અતિ ઉત્તમ. અને તમે 15 દિવસમાં જ, હું તો વધારે નથી કહેતો તમને, 15 દિવસમાં તો તમારું બધું જે વસ્તુ છે ને અત્યારે જે ફરિયાદ છે ને બધી ક્લીન થઈ જ જશે. બંને ટાઈમ જો કાચું ખાવાનું ચેલેન્જ એક્સેપ્ટ કરી લ્યો, 2 અઠવાડિયા થાલી, 2 અઠવાડિયા થઈ જશે. અમારો સ્ટાફ છે ને 2.5 વર્ષ એના શરીરમાં કઈ ગયું નથી રાંધેલું ભોજન. એવા બધા આપણે મોબાઈલ લઈને ઉભા હોય ને, તો એમ જો એક જાતના તપસ્વી જ છે, સેવા કરે છે. છેલ્લા 5 વર્ષમાં એક દિવસ એવો નથી ગયો કે મેં કોઈ પણ પ્રકારની ગોળી ન ખાધી હોય. અત્યારે હું રોજ 2 તો લઉં જ છું. એક વસ્તુ કાળજી રાખવાની થશે, એનીમા ને લીલાબા ને જ્યુસ ચાલુ કરશે ને તો સ્કીન ઉપર ઇરિટેશન આવવાની શક્યતા રહેશે. દવાઓ ખાધી છે ને એટલે ખંજવાળ આવવી, લાલ લાલ રેઝિસ થઈ જવા, અથવા તો નાની નાની ફોડકીઓ થવી, આવી વસ્તુ આવી શકે છે. આના મમ્મી છે ને એને પુષ્કળ દવાઓ ખાધી હતી, જેવું NDS ચાલુ કર્યું ને બેન, તો આખો ચહેરામાં આખી નવી ચામડી આવવા માંડી, જૂનું બધું ઉખડવા માંડ્યું. જૂનું ઉખડ્યું ને એ બેગુનિયા કઈક લગ્નમાં ગયા તા ને તો કે રેવા દો, આ એની માન લેવાય નહીં, આ બધું આખો ચહેરો બગડી ગયો. પણ બગડીને પાછો સુધરી ગયો, અને એની જે તકલીફો હતી ને એમાં એને તરત જ 15 મહિનાથી રાહત મળી ગઈ. એટલે આવા કોઈ લક્ષણો દેખાય ને અગાઉથી તમને ચેતવી દઉં. આવા ભૂલે છું કઈ એવું બીવડાવતો નથી હું તમને, પણ માનસિક રીતે આપણે કોઈ પણ ઇસ્યુ આવે છે ને ફેસ કરવા માટે રેડી તો રહેવા જોઈએ ને, નહીં તો તમે ટેન્શન ના હોય એટલે તમને કરાયું એ નહીં ટેન્શન ભેગું. એટલે
આ મેડિસિન ની વન ઓફ સાઇડ ઇફેક્ટ કઈ છે, અને બીજું કે આપણે જે ન્યુટ્રિશન ને જે ડાયટ લઈએ છે ને, એ કેવો છે? અનનેચરલ છે. ભલે થોડોક લેતા હોય પણ છે કેવો? અનનેચરલ છે. અને હવે આપણે શું કરીએ છીએ? રિટર્ન ટુ નેચર. તમને કયા તરફ વળાંક આપી દીધો? નેચર તરફ. હવે સારામાં સારા શેમ્પુ તમે કહો કે 100 વાળું નહીં 200 વાળું લઈ આવી દીધું, અથવા તો આપણી રીતે આપણે લઈ આવતા હોય, તો સારા શેમ્પુ વાપરવાથી કોઈના વાળ મજબૂત નથી થતા, લાંબા નથી થતા, ખરતા બંધ નથી થતા. પહેલી વસ્તુ કે કાળામાંથી સફેદ થતા કોઈ રોકી શકે નહીં, એ ફાઇનલ છે. એની વિરુદ્ધમાં દરેક શેમ્પુ હાઈલી એસિડિક હોય છે, એટલે શેમ્પુ વાપરતા હોય એના તો વહેલા વાળ સફેદ થાય. બરોબર છે? એટલે આપણે બહારના કોઈ ઉપચાર કરવાની જરૂર નથી વાળ માટે. પહેલી વસ્તુ કે સ્કિન તેલ વાપરો ને તોય પણ સફેદના કાળાઈ ન થાય અને લાંબા પણ થાય માત્રા કરતા કેવું થાય છે? વધે છે. નર્મદામાં ચોમાસ હોય ને તો એની સપાટી કરતા ઉપર પાણી આવે, પછી બધું છોડવું પડે. ટોક્સિકો આપણા કઈક ઓવર લિમિટમાં જાય છે. આ પદ્ધતિ કરશો તો વાળ ખરવાની ફરિયાદ છે એના કરતા થોડીક ક્યારેક વધી જાય, વધી જાય, વધી જાય. ત્યારે આપણને ડર લાગે કે વાળ તો ઉતરવાનું વધારે ચાલુ થઈ ગયું. જો મારી પાસે આ વસ્તુનો એટલો બોળો અનુભવ છે કે દર્દી મારી પાસે બેઠું હોય ને એટલે ક્યાંય કન્ફ્યુઝ થઈ ઘરે ના જાય. મને સારી સારી મીઠી વાત કરતા નથી આવતી, મને વાસ્તવિકતાનું દર્શન કરવામાં રસ છે. કે તમારા હેરફોલ થાય અત્યારે થાય છે એના કરતા માનો કે થોડાક વૈધા, એની માની તો ગ્રીન જ્યુસ પીધો અને આખો દિવસ નેચરલ જ ખાધું. એક સમય એવો આવે કે પછી એ બંધ થઈ જાય હેરફોલ, કાયમી માટે ચાલુ રહેતા નથી. પણ આ હેરફોલ થાય છે ને એ ટોક્સિકની ચાડી ખાય છે, શરીરમાં ટોક્સિક છે. આમ કહેલો વધારે એક કે બે કરતા અને બેનોનો તો જીવાય પડે વધારે વાળ ખરવા માંડે તો. બરોબર, આ પદ્ધતિથી પણ વાળ ખરશે, પણ ત્યારે આ નિશાની એવી હોય કે જે તમારા શરીરના હવે જે વિષેલા દ્રવ્યો છે ને એને બહાર કાઢી નાખશે. અને બીજું કે વાળની જે ક્વોલિટી છે ને, અત્યારે જે ક્વોલિટી છે ને, જે થિકનેસ હોય વાળની અમુક પ્રકારની, એ થિકનેસ છે ને પાછા નવા જે ગ્રો થશે ને એ નવાની સિલ્કી અને શાઇની, કે જે આપણે એમ થાય કે આ શેમ્પુ વાપરો તો સિલ્ક અને શાઇન દઈ આવે છે વાળની અંદર, એને બદલે નેચરલી સિલ્ક અને શાઇન વાળ પાછા આવી જશે. છે એના કરતા વધારે સારા, એટલે તાલ નહીં પડે વાળ કરતા કરતા બીતા નહીં. બરોબર, એ ડરતા નહીં, પણ મસ્ત હેરની ક્વોલિટી મસ્ત આવી જશે. મને અત્યારે 42 રનિંગ છે અને મને વાળ મારા ઓછા થવા માંડ્યા હતા, જાડા અને બરછટ થવા માંડ્યા હતા, અને હેરફોલ તો એટલો કે ઢગલા બંધ વાળ હાવેણો મારવો જ પડે કાયમ બાથરૂમની અંદર, એટલી ક્વોલિટી ડાઉન થઈ ગઈ હતી. કારણ કે 8-10 રોગમાં શરીર ફસાઈ ગયું ને પછી એની ક્વોલિટી બધી બગડી ગઈ હોય ટોટલી. અને આજે છે ને હું કંટાળી જાઉં છું, પાછું ફટ દઈને વાળંદ બાંધ્યા સેટ કરાવવા જવું પડે. ઘણી વખત હું બેઠો હોય ને કેમેરાની અંદર એ છે ને મારા વાળ અસ્તવ્યસ્ત, ગ્રો એટલો બધો છે અને શાઇનિંગ ને જે ક્વોલિટી છે ને એની જે થિકનેસ છે ને બહુ સરસ મજાની એની મેન્ટેન થઈ ગઈ છે. કારણ કે મેં નાળિયેરના થોપા પીધા, નાળિયેર કોપરું હોય ને એનું દૂધ બનાવીને પીધું, છાસ બનાવીને પીધું, છેલ્લા 4 વર્ષથી એ જ ચાલુ છે. તો આ બધી ક્વોલિટી છે ને એ કેવી થઈ ગઈ, કદાચ હું વધારું ને તો આમ અવડા અવડા થઈ જાય એમ છે વાળ મારા. હ જોતા જેવા અમુક ના સ્ટાઈલમાં રાખ્યા હોય જાજા બધા વાળ, એવો કઈક હું આમ સ્ટાઈલ રાખું તો હાલે એવું છે. તો એ વસ્તુ મને આમ અંદરથી આનંદ થાય કે મેં મારી આ બધી વસ્તુઓને બહારના ઉપચારથી ન કરી લઈ ગયો, અહીંથી સુધરી ગયો ને હું તો બધી આખી દુનિયા સુધરી ગઈ મારા માટે. એટલે આપણે ત્યાંથી સુધરવું. હવે આપણે દવાખાનામાં જવું નથી આવતા મહિનાથી, એ તો નથી જાતું. બરોબર, આપણે આ પદ્ધતિ સરસ રીતે કર્યું. પહેલા 15 દિવસ વ્યવસ્થિત, પાછા બાને એકાદો ધક્કો ખાજો તમે, એમ થાય કે હવે પાછો ફ્રી ટાઈમ મળ્યો, પાછો 15 દિવસે 15 દિવસે આવું તે છૂટ. પણ હું કહું તમારે લાંબો ગાળો છે ગોંડલ તો મહિના દિવસે આવજો. અને ત્યારે તમે સાથે તમારી અંદર શું શું ફેરફાર આવ્યા એ મને કહેજો,
15 દિવસ 16માં દિવસ પછી મને પૂછવાની જરૂર નથી, સાંજે એક ટાઈમ જમવાનું ચાલુ કરી દેજો 16માં દિવસ તે. અને ત્યારે કેવું ભોજન લેવાનું? તો કે અનાજનો ભાગ, દાળનો ભાગ ઓછો, શાકનો ભાગ વધારે. અને ક્યારેક મન થાય 15 દિવસે તો ક્યાંક પાણીપુરી કે ઢોસા કે કંઈક ખાઈ લેવું હોય તો મનાઈ કરવાની નથી અને આ ખવડાવી દેવાનું. મંદાગ્નિ થઈ ગયું હોય, અનડાઇજેશન થઈ ગયું, પાચન તંત્ર આપણું વિખાઈ ગયું હોય. અને આજે એક પીસીઓડી ને લઈને કે જે ગાયનેક પ્રોબ્લેમ છે ને, તો ગાયનેક પ્રોબ્લેમ ઘણી વખત વધી જાય, વધીને પછી પાછો મેન્ટેન થઈ જશે એવું બને. રોગનો ઉભાર કહેવાય, રોગના ઉભાર કંઈ પણ સિસ્ટમમાં આવે તમારા બોડીના તો એ ત્યારે ઓબ્ઝર્વેશન કરવાના છે. અને ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની કે ડોન્ટ ડૂ એનીથિંગ. ભૂખ લાગે એનીમાં એક તો આજથી જ ચાલુ કરી દેજો, એનીમાં એવું નહીં કાલ સવારથી ચાલુ કરવું, આજથી જ ઘરે પહોંચી ટાઈમ મળે, સ્પેસ છે આપણને, કોઈ નળી એમ નથી, એનીમાનો પ્રયોગ સીધો આજથી ચાલુ અને કાલથી કાચું ખાવાનું ચાલુ. સવારે રેવાય એટલું લેવાનું છે ઉપવાસ 3 કલાક 6 કલાક. પણ ચા મારે ચા પીવા જોઈએ પછી મારે આંખો ઉગડે. પાછો બીજો પીવો પીવો એકાદો તાજો બનાવીને કાચા શાકભાજીમાં કાકડી ટમેટાનો ઉપયોગ કરવાનો છે. પહેલા 15 દિવસ સાંજે ભૂખ લાગે વધારે તો ખજૂર 2-4 કેસી ભૂખ લાગે તો ની વાત છે, નહીં જરૂર નથી. નાળિયેર સાથે કિસમિસ, આપણી જે દ્રાક્ષ આવે છે એ થોડી એડ કરીને પણ આપણે એવો જ્યુસ ભાવે તો લેવાનો છે, મિલ્ક શેક જેવું બનાવીને. અને જરૂરિયાત ના હોય તો કાંઈ લેવાની જરૂર નથી, લીંબુ પાણી પીને હોઈ જવાનું. પણ ગ્રીન જ્યુસ અને એનીમાં જરૂરી છે, એ બે હથિયાર તો હોવા જ જોઈએ. એનીમાં વગર તો બિલકુલ ના, બે વખત 3 વખત અઘરું પડશે. જો તીખી બહુ નહીં, અતિશય તીખી ભેર નહીં, ડુંગળી લસણ નો ઉપયોગ નહીં, પણ ડુંગળી નો બહુ અલ્પ માત્રામાં તો ઉપયોગ કરજો. મેં તો 15 વર્ષે ડુંગળી લસણ નથી ખાધા, તમારે તો 15 દિવસ મહિનો દી આ ટ્રીટમેન્ટ આવે ત્યાં સુધી તો બંધ કરી દો, બંધ કરી દો. મગજ છે ને શાંત કરવાના, કઈ કોર્સ કરવા ના જવા પડે, એની મેળે શાંત થઈ જાય મગજ. હા, તમને મહિનો થી હાવ ખાવાનું ભેળાઈ બંધ કરી દે ને તો તમે બાંધવાનું મૂકી દો. કોક સામે ઊંચો અવાજ ન કરો, કારણ કે ટેવડ જ ન હોય. તમારે કામ કેમ કરવું? બોલવા ટેવડ ન હોય. 9 દિવસ લીંબુ પાણી પી નોરતા ઉપર અને માણસો દોડા દોડી કરે છે. નરેન્દ્ર મોદી છે ને એ નોરતા હોય ને ત્યારે ખાલી નાળિયેરના ટ્રોપા પીવે છે, અને સવારે યુપીમાં હોય અને કર્ણાટકમાં પહોંચી ગયા પાછા. પણ ઉતરશે, કારણ કે વજન જયારે પણ થોડુંક હોય તો પણ ઉતરવા માંડે. અતિશય પાતળા હોય ને તો 1-2 કિલો વજન વધી જાય. અને થોડા નોર્મલી ચક્કર આવવા માંડે છે. આ પાછું કરવાથી પાછું
આ કરવાથી છે ને આપણે જો પહેલી શરૂઆતમાં અત્યારે શરીર રૂપી મશીનરી છે ને એને આપણે રિપેર માટે મૂકી છે, રિપેર માટે મૂકે ને ત્યાં ધ્યાન રાખવાનું હોય. સરસ રીતે કરશો ને ટોક્સિક દુખાવો થાય ઈ ગોળી તો પાંચ દિવસ માં તમારા દુખાવા ઓછા ન થાય તો મને ફોન કરજો, ફોન કરવાની જરૂર નથી. પાંચ દિવસ માં તમારા દુખાવા, હું તો એમ કહું કે સરસ રીતે કાચા ઉપર બે ટાઈમ રહેજો એટલે 48 કલાક નહીં થાય ફેરફાર આવવાની શરૂઆત થઈ જશે 48 કલાકમાં, એટલે તમારો વિશ્વાસ સીધો મજબૂત થઈ જશે આ સિસ્ટમ પ્રત્યે. અને આપણે તો બાર નરી આંખે પરિણામ જોઈએ છે કે બા ને આજે કપડા પહેરવામાં તમારો ખોરાક સાચો હોય ને અત્યારે એટલે તમારે કોઈ થી બીવાની જરૂર રેસ્ટ કરવાનું. અને ઓલી સ્પિરુલિના ની ટેબ્લેટ જે બા ખાય છે ઈ જ વસ્તુ આપણે આખા દિવસની 4 ગોળી, દવા જેવી નહીં ટેસ્ટ લાગે તમને, એ આખા દિવસની 4 ગોળી લઈ લેવાની. અને તમારું બાળક કઈ ક્યારે ખાજમાંદુ હોય ને, આ છોકરાને ખાલી અઠવાડિયામાં સેટરડે સન્ડે ખાલી 200 ml, વધારે નહીં 200 ml ના 5-7 ml માં દઈ દઈએ ને છોકરા તાવ શરદી માથું ઉધરસ આવવાનું 90% બંધ થઈ જાય. કેટલું? 90%. અમારા નાના ભાઈના બાળકના અમે શનિ રવિ 2 દિવસ એનીમાં દઈ દઈએ અને મમ્મી કહેતા હતા કે મારા છોકરાને દૂધે પીવા જો છે, મારા છોકરાને ઓલું જો છે. પણ જેવું દૂધ બંધ કર્યું પહેલો મહિનો દૂધ છાશીમાં અને એનીમાં શનિ રવિ 2 વખત હું પોતે જ દેતો એનીમાં, એના મમ્મીને તો જીવ હાલે નહીં કે મારા દીકરાને એનીમાંથી કંઈ નુકસાન થાય. તો એટલે 100 ml એનીમાં દેવાનું ચાલુ કર્યું. એટલી ગંદકી ને એટલો કચરો નીકળ્યો ને આપણને એમ કે આપણો દીકરો હાવ ચોખ્ખો છે, પણ આપણે જે ટોક્સિક ખવડાય હોય ને એની ગંદકી શરીરમાં અમાપ ભરેલી હોય, એટલો નીકળો કચરો. ખાલી 4 વર્ષનો એની ઉંમર હતી પણ હું પોતે ટોયલેટ રૂમની અંદર ઊભો ન રહી શક્યો, એટલી બધી દુર્ગંધ કચરો નીકળ્યો. અને એ ગંદકી વહી ગઈ પછી નકર મારો મિત્ર છે નાખતી ભાઈ ખાનગી કરીને, ત્યાં 1 મહિને ઊભા જ હોય મા દીકરો અથવા તો એ નવરીનો મને કહી કહે જાતો લઈ જતો. એને એ પછી બંધ થઈ ગયું. 6-8 મહિના પછી એક વખત સાહેબ પાસે મળવા જવાનું થયું તો સાહેબ કહો લાલો તમારો પણ નથી દેખાતો હમણાં, હું તો સાહેબ એની મને પ્રયોગ ચાલુ છે અને હવે થોડુંક આ ફોલો કરીએ. તો તમે તમારા બાળકનું સ્વાસ્થ્ય તમારા જાતમાં છે માટે ન કરવાથી. આપણા વિડીયોઝ છે ને બધા જોજો, આવો કન્સેપ્ટ તમને ક્યાંય લાખો નહીં કરોડો રૂપિયા દેતા મળે એવો નથી. બા ભેગા આવ્યા પણ તમારી પાસે જે નોલેજ તમને મળ્યું છે ને એની કિંમત તમે કંઈ કરી શકો એમ જ નથી, એવી વસ્તુ છે. સમાજમાં જશો ને તો સમાજમાં બધા કોઈ માનશે નહીં, જેને અનુભવ થશે ને એ જ માનશે. એટલે આપણે કોઈને મનાવવાય નથી, અમારો અહીંથી પ્રયાસ ન હોય કે બધા સમજી જાય બધા કરવા માંડે, એ ભાગ્યની વાત છે. પાછી યોગ ઉભો થાય ને આ તરફ, આ એક સેવાનો માર્ગ છે અને સાધનાનો માર્ગ છે, એટલે એનો યોગ ઉભો થાય ત્યારે એ દિશા તરફ વળી જાય છે. એટલે આપણે કોઈને સાબિત ન કરીએ આપણી જાતને કે જો મેં કર્યું મને ફાયદો થયો તું કર. તમે તમારા મમ્મીને જોર ના લગાવી હતો કાલ મમ્મી તું કરવા મન મને જો આ ફાયદો થયો તારી સામે જ છે મમ્મી કે મારા દીકરી ન કરું, તો આપણે એને ફોર્સ કરવાનો નહીં. નકર આપણે પછી આગ્રહી થઈ જાય હવે તમે કરો તો હાલો તો ભાઈ એને ન કરવું હોય તો વાંધો નહીં, હે એની સ્વતંત્રતા છે. પણ તમને જોઈને એને ખબર પડશે કે આની પાછળ મારા દવાના પૈસા 4 રૂપિયા બંધ થઈ ગયા ને આ વસ્તુ સારી છે. અને એ પણ પોતે એમ થાય કે એની માનો હાલો યુઝ કરીએ ક્યારે, આમેથી જ માણસને બધાને ભગવાન સ્વતંત્ર બુદ્ધિ આપી છે કરે.
નવું કરશે ટ્રાય, એને કઈ વાંધો નથી. પાવડર હું દાદા પી, બકરી એને જોતું હોય.